સ્વામિનારાયણ ભગવાને જે વાત કરી એ પહેલું વાક્ય સ્વામિનારાયણ ભગવાનનું કૃપાવાક્ય હતું, સ્વયં પોતે જ કીધેલું કે કઠણમાં કઠણ સાધન કયું. હે, કોઈ કલ્પના ન કરી શકે, કોઈ આ વાતને સમજી ન શકે એટલી મોટી વાત સ્વામિનારાયણ ભગવાને પહેલા જ વચનામૃતમાં બતાવી. સંતોએ ઉત્તર કર્યા પણ યથાર્થ ન થયા. એનો અર્થ એવો નથી કે સંતોને નહીં આવડતું હોય, સંતોને આવડતું હતું, પણ સંતોને મહારાજના મુખથી જ એ વાત સમજવી હતી ને જાણવી હતી. સ્વામિનારાયણ ભગવાને કીધું કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એ કઠણમાં કઠણ સાધન છે, અને જેના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહેતી હોય તો એને એનાથી વિશેષ પ્રાપ્તિ શાસ્ત્રમાં ક્યાંય બતાવી નથી. હો, એ ચિંતામણી તુલ્ય છે. એ ઈચ્છે કે મારે બ્રહ્મલોક જોવો છે, અક્ષરધામ જોવું છે, ગોલોક જોવું છે, તેને બધું દેખાય. કેવી વાત કરી હે, સબરીને ત્યાં ભગવાન સામે પગલે ગયા, એની પાછળનું કારણ જો કોઈ હોય તો માત્ર સબરીની મનની વૃત્તિ ભગવાન રામમાં હતી, જેના કારણે ભગવાન રામ ત્યાં ગયા. ઘણી બધી વાતો કરી છે, સત્સંગની વાતો કરી છે, હરિભક્તોની વાતો કરી છે સ્વામિનારાયણ ભગવાન. અંતના 21મા વચનામૃતમાં એવી સરસ વાત કહે છે કે આ સત્સંગ છે એ અલૌકિક છે. શ્વેતદ્વીપ વૈકુંઠ જે ધામ છે એમાં જે પાર્ષદો છે એવા આ સત્સંગી છે. એથી પણ અક્ષરધામની અંદર જે પાર્ષદો છે એવા આ સત્સંગી છે, અને એવું અમે જો ન જાણતા હોઈએ, ન માનતા હોય, તો અમને ભગવાનના અને ભગવાનના ભક્તના સમ છે. આવી વાત જો કોઈએ કરી હોય તો માત્ર ભગવાન સ્વામિનારાયણ.